હવે આગળ વાત કરીએ તો કેશોદની, કેશોદમાં વાગેશ્વરી મંદિરે શાકભરી નવરાત્રી ઉજવણીનો પ્રારંભ. વાગેશ્વરી મંદિરે 14 વર્ષથી શાકભરી નવરાત્રી ઉજવણી કરવામાં આવે છે. સવારથી સાંજ સુધી વિવિધ શાકભાજીના શૃંગારના દર્શનનો દર્શનાર્થીઓ લાભ લઈ રહ્યા છે. કેશોદમાં આવેલ વાગેશ્વરી મંદિરે 14 વર્ષથી શાકંભરી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે, જે પોષ સુદ આઠમથી પોષ સુદ પૂનમ સુધી શાકભાજીનો શૃંગાર કરવામાં આવે છે, તેમજ સુંદરકાંડ તથા ક્રિસ્કિંધા કાંડ તથા આરતી કરવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે કે જે મનુષ્ય શાકંભરી દેવીની સ્તુતિ, જપ, પૂજા અને વંદન કરે છે તે સવારે અન્ન પાણી તેમજ અમૃત રૂપ ફળનો ભક્ત થાય છે. શાકંભરી ભારતીય ધર્મમાં ધનની દેવી લક્ષ્મી ગણાય છે અને અન્નની દેવી અન્નપૂર્ણા ગણાય છે. શાકંભરી દેવી ભૂખ્યાઓની જઠારગ્નિ ઠારવા દેવી જગદંબા શાકંભરી દેવી તરીકે પ્રગટ્યા હતા, જેનો મહિમા દુર્ગ સપ્તસતીના 11મા અધ્યાયમાં વર્ણવેલ છે. કેશોદના વાગેશ્વરી મંદિરે તારીખ 21 ગુરુવારથી તારીખ 28 ગુરુવાર સુધી દરરોજ વિવિધ શાકભાજીનો શૃંગાર કરવામાં આવે છે, જેનો દર્શનાર્થીઓને દર્શનનો લાભ લઈ રહ્યા છે. ગોવિંદ હડિયા, ZSTV, કેશોદ. તમારું નામ ને બોલો. મારું નામ ઉમંગ મહેતા, પૂજારી માં વાગેશ્વરી મંદિર, કેશોદ. આજરોજ શાકંભરી નવરાત્રીનો પ્રથમ દિવસ. શાકંભરી નવરાત્રી એ પોષ સુદ આઠમથી પોષ સુદ પૂનમ એટલે કે પોષી પૂનમ સુધી હોય છે. શાકંભરી ભારતીય ધર્મમાં ધનની દેવી લક્ષ્મી ગણાય છે અને અન્નની દેવી અન્નપૂર્ણા ગણાય છે. તેવી જ રીતે હરિભરી અને અધિષ્ઠાતી શાકભાજીની દેવી એટલે કે માં શાકંભરી દેવી. શાકંભરી દેવી ભૂખ્યાજનોની જઠરાગ્નિ ઠારવા દેવી જગદંબાએ શાકંભરી સ્વરૂપે પ્રગટ્યા હતા અને આ શાકંભરી દેવીનો મહિમા દુર્ગા સપ્તસતીના 11મા અધ્યાયમાં વર્ણવેલો છે. આ શાકંભરી નવરાત્ર કેશોદ ખાતે વાગેશ્વરી મંદિરે છેલ્લા 14 વર્ષથી ઉજવવામાં આવે છે. તેના દર્શનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધીનો છે. તો દરેક માઈ ભક્તોએ લાભ લેવો. અસ્તુ, જય માતાજી.